नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में? आज धोरण 9 विषय गणित चेप्टर नंबर 10 जेनु नाम छे वर्तुळ। शुं नाम छे? वर्तुळ। हवे वर्तुळनी वात करवानी होय तो वर्तुळनी अंदर आपणने बधाने खबर छे के शुं होय वर्तुळमां, तो के वर्तुळ जे छे एनी अंदर आपणे एनुं केन्द्र बिंदु, त्रिज्या, व्यास, जीवा, वर्तुळ परनुं केन्द्र, आवा बधा विषे आपणे चर्चा करवानी छे। तो सौ प्रथम चर्चा करिए वर्तुळ अने तेने संबंधित पद, वर्तुळ अने तेने संबंधित पद विषे चर्चा करवानी छे। तो के वर्तुळ एटले शुं? तो के वर्तुळ समतलना एक निश्चित बिंदुथी निश्चित अंतरे आवेला ते समतलना बिंदુઓના સમૂહને વર્તુળ કહે છે। જો આ વર્તુળ છે, આ વર્તુળ પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય, શું આવેલું હોય? અસંખ્ય બિંદુઓ, અને અસંખ્ય બિંદુઓ જોડાય અને જે એક સર્કલ બને એને કહેવાય વર્તુળ। શું કહેવાય? વર્તુળ। નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર, જો આ વર્તુળનું નિશ્ચિત બિંદુ એટલે કે જે મધ્ય બિંદુ હોય એને કહેવાય વર્તુળનું કેન્દ્ર। શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર। ત્યાર પછી અને નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે। જો આ વર્તુળ છે તો અહીંયાથી કેન્દ્રથી લઈ અને વર્તુળ પરના બિંદુ સુધી લંબાયેલો જે રેખાખંડ હોય તો એને કહેવાય ત્રિજ્યા। આ રેખાખંડ અહીંયા હોઈ શકે, અહીંયા, 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 કોઈ પણ જગ્યાએ તમે દોરી શકો, અને આવા દરેક રેખાખંડ જે છે તો દરેક રેખાખંડને કહેવાય વર્તુળની ત્રિજ્યા। ક્લિયર? હવે આપેલ આકૃતિ પી એ વર્તુળનું કેન્દ્ર છે અને પી એ એની લંબાઈ એટલે કે વર્તુળની ત્રિજ્યા છે। આ વર્તુળનું કેન્દ્ર છે અને આ વર્તુળની ત્રિજ્યા છે, સમજાણું? ત્યાર પછી કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય। શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા। નોંધ, નોંધ કરીને શું આપ્યું? સર, રેખાખંડ પી એ તથા તેની લંબાઈ બંને માટે ત્રિજ્યા શબ્દનો ઉપયોગ થાય છે। બંને માટે શેનો ઉપયોગ થાય છે? પી એ પણ, પી એ કયો તો એ પણ શું છે? પી એ ત્રિજ્યા જ છે, બરાબર? એ પી કયો તો એ પણ ત્રિજ્યા જ છે। હવે અહીંથી અહીંયા સુધી હું લંબાવી દઉં, અહીંથી અહીંયા સુધી લંબાવું, અહીંથી અહીંયા સુધી લંબાવું, તો આ દરેક વસ્તુ જે છે એ તમારા માટે ત્રિજ્યા થઈ। શું થઈ? ત્રિજ્યા, સમજાણું? હવે એના પછી તો કે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન શું છે? વર્તુળ દ્વારા સમતલનું વિભાજન છે, તો સમતલનું વિભાજન આપણે વાત કરવાની હોય તો જોઈએ કે આ વર્તુળ છે, આ વર્તુળનો અંદરનો ભાગ, આ શું છે? વર્તુળનો અંદરનો ભાગ। હવે વર્તુળ જે સમતલમાં આવેલું છે તેને ત્રણ ભાગમાં વિભાજિત કરે, કેટલા ભાગમાં વિભાજિત કરે? ત્રણ ભાગમાં, એક અંદરનો અને એક બહારનો, બે ભાગ થયા। સર, આ ત્રીજો ભાગ ક્યાંથી આવશે? તો જો વર્તુળની અંદરનો ભાગ પહેલો છે, વર્તુળ એ બીજો ભાગ થયો, અને વર્તુળની બહારનો ભાગ એ ભાગ નંબર 3। તો વર્તુળ જે છે એનું ત્રણ ભાગમાં વિભાજન થાય, એક વર્તુળ પોતે, એક વર્તુળનો અંદરનો ભાગ અને એક બહારનો ભાગ। ક્લિયર? જે ભાગ મળી અને વર્તુળાકાર પ્રદેશ બનાવતું હોય। ત્યાર પછી છે વર્તુળની જીવા, તો વર્તુળની જીવા કોને કહેવાય? વર્તુળની જીવા એટલે શું? વર્તુળનો વ્યાસ એટલે શું? તો જો વર્તુળની જીવા, તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે। શું કહેવાય? વર્તુળની જીવા। જો અહીંયા જીવા છે તો સર અહીંયા જે જીવા હોય એવો પ્રશ્ન થાય, પણ નહીં, હું તમને એવું કહી શકું કે વર્તુળની જીવા એ વર્તુળ પર અસંખ્ય જીવાઓ રહેલી હોય। કેટલી રહેલી હોય છે? અસંખ્ય। કઈ રીતે? જો અહીંયા આ એક જીવા છે, બરાબર છે? પછી અહીંયાથી અહીંયા બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આ દરેકને શું કહેવાય? વર્તુળની જીવા। અને વર્તુળની સૌથી મોટામાં મોટી, પછી આમ ઊભી પણ હોઈ શકે, બરાબર છે, જીવાઓ, તો વર્તુળની મોટામાં મોટી જીવા કોણ? તો કે વર્તુળનો વ્યાસ, આ મોટામાં મોટી જીવા છે। વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળની મોટામાં મોટી જીવા કહેવાય, બરાબર? જો તો વર્તુળની જીવાની વ્યાખ્યા શું થાય? તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે। શું કહેવાય? વર્તુળની જીવા, અને જીવા એ બી, જીવા શું છે? એ બી। ત્યાર પછી વર્તુળનો વ્યાસ,
तो के वर्तुळना केन्द्रमांथी पसार थती जीवाने वर्तुळनो व्यास कहे छे। वर्तुळना केन्द्रमांथी पसार थती जीवा तो आपण एक जीवाज छे जेने मोटी जीवा कहेवाय। शुं कहेवाय? मोटी जीवा, अथवा तो तमे ने व्यासय कही सको अने मोटी जीवा पण कही सको। बराबर, तो वर्तुळना केन्द्रमांथी पसार थती जीवाने वर्तुळनो व्यास कहे छे। अने आपेल आकृतिमां XY એ વર્તુળનો વ્યાસ છે। ત્રિજ્યાની જેમ જ વ્યાસ શબ્દ પણ રેખાખંડ તેમજ તેની લંબાઈ માટે વપરાય છે। અને વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે। વ્યાસ એ શું છે? વર્તુળની મોટામાં મોટી જીવા। જોવો જોઈએ, કીધું અહીંયા આપણને કે વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે અને બધા વ્યાસની લંબાઈ સરખી હોય છે। બધા જ વ્યાસની લંબાઈ શું હોય? સરખી, અને ત્રિજ્યા કરતાં બમણી। તો આના માટેના સૂત્ર છે, હવે ક્યારેક વ્યાસ આપેલી હોય અને ત્રિજ્યા શોધવી હોય, જો ત્રિજ્યા આપેલી હોય અને વ્યાસ શોધવો હોય તો એના માટેનું સૂત્ર શું છે? તો કે જ્યારે તમને ત્રિજ્યા આપેલી હોય અને વ્યાસ શોધવો છે તો વ્યાસને કહેવાય ડાયામીટર ડી, તો કે ડી બરાબર આર ગુણ્યા બે। અને જો ત્રિજ્યા શોધવી હોય તો ત્રિજ્યા માટે છે આર બરાબર ડીના છેદમાં બે। આ કોના માટે હતું? ત્રિજ્યા માટે, અને આ કોના માટે છે? વ્યાસ માટે। બરાબર, આ બંને સૂત્ર યાદ રહેશે, ડી બરાબર આર ગુણ્યા બે અને આર બરાબર ડીના છેદમાં બે। તો ત્યાર પછી છે વર્તુળની ચાપ। તો વર્તુળની ચાપ એટલે શું? ચાપ કોને કહેવાય? સર આવું તો અમે આઠમામાં ભણી ગયા, ચાપ મારતા અમને આવડતું હતું, રચનામાં આવડતું હતું ને, રચના દોરતા હતા તો આપણે એમાં ચાપ મારતા શીખાતા। તો એ ચાપ કોને કહેવાય? હું તમને હવે કોઈ પણ આકૃતિ દઉં અને આકૃતિમાં એવું કહું કે એથી એને કેન્દ્ર લઈ ચાપ મારો, બીને કેન્દ્ર લઈ ચાપ મારો, તો એ ચાપ આવડતી હતી, પણ એ ચાપ નહીં, આપણે વર્તુળની ચાપની વાત કરવાની છે। તો આખું વર્તુળ છે, હવે જો અહીંયા એક બિંદુ એ આપી દીધું, પણ કોઈ બીજું બિંદુ અહીંયા હોવો હોય અને એનું નામ આપેલું હોય બી, તો એથી બીની ચાપ કહેવાય। અને બીજી ચાપ આ નાની ચાપ થઈ, વર્તુળ પરની આ કેવી ચાપ થઈ? નાની ચાપ। અને અહીંયાથી લઈ અને આમ જાઓ તો એ કેવી કહેવાય? મોટી ચાપ। તો આપણે કહી શકીએ કે એથી બી નાની ચાપ કે મોટી ચાપ? તો કે વર્તુળ, વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહે છે। આને શું કીધું હતું મેં? એથી બીને ચાપ કીધી હતી અને આ એથી બીને પણ ચાપ કીધી હતી, પણ આ નાની ચાપ છે અને આ મોટી ચાપ છે। સમજાણું? શું આ એથી બી નાની ચાપ અને એથી બી મોટી ચાપ? જો આ ચાપની વાત કરે તો નાની ચાપ થાય, પણ અહીંયા ત્રણ સરખા ભાગ આપ્યા, તો પી થી આર, આર થી ક્યુ અને ક્યુ થી પી, તો આ ત્રણે ત્રણ પણ વર્તુળની ચાપ જ છે। તો આપેલ આકૃતિમાં વર્તુળ પરના બે બિંદુઓ પી અને ક્યુ દ્વારા વર્તુળના બે ભાગ મળે છે, એક મોટો અને એક નાનો। ક્યા ભાગ મળે છે? એક મોટો અને એક નાનો। તો આવા મોટા ભાગને ગુરુચાપ, જો મોટો ભાગ હોય તો એને કહેવાય ગુરુચાપ અને નાનો ભાગ હોય તો એને લઘુચાપ કહેવાય। બરાબર છે? તો એક મોટો અને એક નાનો, તો મોટા ભાગને ગુરુચાપ, નાના ભાગને લઘુચાપ। સમજાણું? લઘુચાપ એટલે શું? અને ચાપને સાંકેતિક ભાષામાં ઉપર કૌ જેવો ભાગ, અર્ધચંદ્રાકાર ભાગ વડે દર્શાવાય। કેવા ભાગ વડે દર્શાવાય? અર્ધચંદ્રાકાર। હું તમને એમ કહું કે ચાલો લખો ચાપ પી ક્યુ, તો પછી આગળ ગુજરાતીમાં ન લખાય એમ ચાપ, સમજાય છે? આવી ચાપ લખવાનું બેસવાનું હોય પી ક્યુ ને આમ દર્શાવાય, એટલે આપણને ખબર પડી જાય કે પી ક્યુ ચાપની વાત કરીએ છીએ। તો લઘુચાપ પી ક્યુ ને સંકેતમાં અર્ધચંદ્રાકાર પી ક્યુ વડે અને ગુરુચાપ પી ક્યુ ને જો આર એ પી તથા ક્યુ વચ્ચેનું ગુરુચાપનું કોઈ બિંદુ હોય તો ચાપ પી આર ક્યુ વડે દર્શાવાય છે। શું કામ? જો પેલા આપણે ચાપની વાત કરી હતી, તો આથી પી અને ક્યુ એટલે આ ચાપની વાત કરી હતી, હવે મારે વાત કરવી છે કઈની? તો કે પી થી ક્યુ ગુરુચાપની, તો વચ્ચેનું બિંદુ આર છે, તો પી આર અને ક્યુ આ ત્રણેય બિંદુનો જે સમાવેશ થાય છે એ છે આપણા માટે ગુરુચાપ। એટલા માટે લખ્યું છે કે ચાપ પી આર ક્યુ વડે દર્શાવાય છે। સમજાણું? ત્યાર પછી જો કાંઈ પણ દર્શાવવામાં ન આવ્યું હોય તો ચાપ પી ક્યુ અથવા ચાપ પી ક્યુ
ने लघुचाप पी क्यू समझीशू। जो कई दर्शावेलू न हो तो आकृति पर आपणे कही सकीए के कई चापनी बात करेली छे, लघुचापनी बात करेली छे। समझाय छे के नहीं? समझाय छे? सरस, मगजमां उतरे छे चाप एटले शुं खबर पड़ी वर्तुळनी। तो हवे आवा वात मात्र हजी तो आपणे पहेला बिंदुए पूछ्या के वर्तुळ कोने कहेवाय, पछी जोयुं एनी त्रिज्या व्यास, हजी तो परिघ शू, वृतांश शू, वृत्तखंड शू, लघु वृतांश शू, गुरु वृतांश शू, एना विषय चर्चा करवी पड़शे। बराबर, एना विषयनी चर्चा करवानी छे। तो आपणे जोईए के ज्यारे पी अने क्यू व्यासना अंत्य बिंदुओ होय, केवा बिंदुओ होय? अंत्य बिंदुओ होय, त्यारे बन्ने चाप समान छे अने तेमने अर्धवर्तुळ कहे छे। जो बन्ने बिंदुओ समान होय, बराबर छे, पी अने क्यू, तो एने शुं कहेवाय? अर्धवर्तुळ कहेवाय। दाखला तरीके आ बिंदु छे पी अने एनी सामे क्यू होय तो आ अर्धवर्तुळ थाय अने आ पण केवुं थाय? अर्धवर्तुळ थाय। बराबर छे, तो आने अर्धवर्तुळ कहेवाय। हवे त्यार पछी वात करीए हुं परिघ। परिघ एटले शुं? याद छे कोईने? हाँ, शुं कहेवाय? तो के वर्तुळनी पूर्ण लंबाईने वर्तुळनो परिघ कहे छे। आखू जे वर्तुळ होय, परिमिति એટલે ખબર ને તમને, परिमिति में શું કહેતા હતા? તો કે આપેલી બધી જ બાજુઓના માપનો સરવાળો, જેને કહેવાય પરિમિતિ। અને આ વાત આપણે કોના માટે કરતા હતા? તો કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ આવું બધું હોય તો એના માટે આપણે કહેતા હતા કે બધી બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ। તો પરિઘની અંદર તો કે આ વર્તુળ છે, તો વર્તુળની આરથી ચાલુ કરો અને આ વર્તુળની જે કાંઈ તમને કિનારી દેખાય છે, કિનારીની લંબાઈ જે માપવાની હોય તો એને કહેવાય પરિઘ। તો એની વ્યાખ્યા શું થાય? તો કે વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે। સમજાણું? પીથી ચાલુ કરો અને આ જે વર્તુળાકાર ભાગ પૂરો થાય પીએ, પી બિંદુએ, તો એને કહેવાય વર્તુળનો પરિઘ। ત્યાર પછી વાત કરીએ વૃત્તખંડ। હવે આપણે અહીંથી નવું ભણશું। અહીંથી શું ભણવાનું છે? આપણે નવું, જે આપણે આગળ ભણી ગયા નથી, બરાબર, ક્યારેય જોયું નથી, ખબરય નથી કોને ખંડ કહેવાય ને કોને વૃતાંશ કહેવાય, અને આનો જ અભ્યાસ આપણે કરવાનો છે। તો વ્યવસ્થિત ધ્યાન આપો કે વૃત્તખંડ, વૃત્તખંડ જે છે એના બે પ્રકાર હોય, કેટલા હોય? બે, એક લઘુ વૃત્તખંડ અને એક ગુરુ વૃત્તખંડ। કેટલા પ્રકાર હોય? બે, એક લઘુ વૃત્તખંડ, બીજો ગુરુ વૃત્તખંડ। તો લઘુ વૃત્ત કે ગુરુ વૃત્ત એ કેમ નક્કી થાય? તો નાની ચાપ વડે દર્શાવવામાં આવે, જો નાની ચાપ હોય તો એને કહેવાય લઘુ વૃત્તખંડ, એટલે કે અર્ધવર્તુળ કરતા નાનો ભાગ થવો જોઈએ। ટૂંકમાં શું? અર્ધવર્તુળ કરતા નાનો ભાગ થાય તો એને કહેવાય લઘુ વૃત્તખંડ, અને અર્ધવર્તુળ કરતા મોટો ભાગ હોય તો એને કહેવાય ગુરુ વૃત્તખંડ। સમજાણું? શું? જો બિંદુ બે છે પી અને ક્યુ, હવે અહીંયાથી આ જે ભાગ છે આખો ભાગ કહેવાય લઘુ વૃત્તખંડ, અને ઉપરનો જે ભાગ છે એને કહેવાય ગુરુ વૃત્તખંડ। બરાબર છે? હવે અને જેની અંદર આ ભાગ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનો ભાગ કરવા માટે જવાબદાર કોણ હોય? તો કે જીવા હોય। કોણ હોય? જીવા। જીવા જે છે જ્યારે વર્તુળનું બે ભાગમાં વિભાજન કરે ત્યારે એક ભાગ લઘુ વૃત્તખંડ મળે અને બીજો ભાગ ગુરુ વૃત્તખંડ મળે, યાદ રહેશે? બરાબર, તો કે જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ અથવા તો સરળ રીતે વર્તુળનો વૃત્તખંડ કહે છે। વર્તુળાકાર પ્રદેશ કયો તો પણ ભલે, અથવા તો વર્તુળ કયો તો પણ ભલે, અને આખો જે આ વર્તુળાકાર ભાગ છે એને કહેવાય વૃત્તખંડ કહેવાય। શું કહેવાય? વૃત્તખંડ। અને વૃત્તખંડને આધારે આપણે નક્કી કરીએ છીએ નાનો ભાગ અને મોટો ભાગ, જે કોણ કરે છે? તો કે જીવા બે ભાગ કરે છે, અને જીવા બે ભાગ કરે છે એટલા માટે મેં કીધું કે નાનો ભાગ હોય તો લઘુ અને મોટો ભાગ હોય તો ગુરુ, અને એના પરથી એના નામ પડે છે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ। ક્લિયર? ત્યાર પછી વાત કરીએ વૃતાંશની। તો કે ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ, જો વૃતાંશની વાત આવે ને એટલે તમારા મગજમાં તરત લાઈટ થવી જોઈએ કે જ્યારે જ્યારે વૃતાંશની વાત આવે ત્યારે એની અંદર બે ત્રિજ્યાઓનો સમાવેશ થશે। કેટલી ત્રિજ્યાઓનો? બે। જો અહીંયા છે બંને ત્રિજ્યાઓ, હવે આ બે ત્રિજ્યાઓ વડે જે ભાગ અહીંયા રચાય છે એ છે વૃતાંશ, અને ઉપરનો પણ વૃતાંશ, તો આખું વર્તુળને કહેવાય વૃતાંશ, પણ
वृतांश હોય ને ત્યારે એની અંદર આ ખૂણો બને શું બને ખૂણો એની ચર્ચા હું પછી કરીશ તો પહેલા માત્ર આપણે વૃતાંશ શીખી લે તો આને કહેવાય લઘુ વૃતાંશ અને ઉપરનો ભાગ જે છે એને કહેવાય ગુરુ વૃતાંશ હવે મારે કેવું પડશે કે સુકા માને લઘુ કહું છું અને સુકા માને ગુરુ કહું છું તો કે જો આ ખૂણો નાનો છે આ ખૂણો મોટો છે આ ભાગ નાનો છે આ ભાગ મોટો છે તો મોટો ભાગ હોય એને ગુરુ કહેવાય નાનો ભાગ હોય એને લઘુ કહેવાય तो के चाप अने वर्तुळना केन्द्र थी चापना बन्ने अंत्य बिंदुओने जोड़ती बे त्रिज्याओ वच्चेना वर्तुळाकार प्रदेशना भागने वृतांश कहे छे नानो भाग होय तो लघु वृतांश अने मोटो भाग होय तो गुरु वृतांश आम लघुचाप अने तेना अंत्य बिंदुओमांथी दोरेल त्रिज्याओ द्वारा लघु वृतांश मळे छे शुं मळे छे त्रिज्याओ द्वारा लघु वृतांश अने एना पछीनो जे होय तो શું મળશે ગુરુ વૃતાંશ તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ આવતીકાલના હોમવર્કમાં તમારે આજે જે કાંઈ થિયરી સમજાવવામાં આવેલી છે વૃતખંડ પરિઘ વૃતાંશ વર્તુળની જીવા વર્તુળનો વ્યાસ ત્રિજ્યા અને વ્યાસના સૂત્રો બરાબર છે અને વર્તુળ કેટલા ભાગનું બનેલું હોય તો આ દરેક વસ્તુ છે વર્તુળનું કેન્દ્ર બિંદુ કોને કહેવાય વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય વર્તુળનો વ્યાસ કોને કહેવાય વર્તુળનો મોટામાં મોટો વ્યાસ તો કે જીવા છે અને જીવાને પણ મોટામાં મોટી વ્યાસ કહી શકો જીવા કહી શકો બરાબર છે જે કેન્દ્રમાંથી પસાર થતું હોય તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ અને આજે કરાવવામાં આવેલું છે બધું તમારે વ્યવસ્થિત એકવાર લખવાનું અને પાકું કરવાનું છે જો આટલું આવડશે આટલું મગજમાં ઉતરશે કોને ખંડ કહેવાય કોને વૃતાંશ કહેવાય તો એને આધારે આપણે દાખલા ગણી શકશું બરાબર છે તો આપણે આજ માટે અહીંયા સુધી રાખીએ ધન્યવાદ